સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા જય જલારામ સોસાયટીમાં દશેરા નિમિત્તે અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો માતાજીના અલગ અલગ રૂપની સાથે વેશભૂષા ધારણ કરેલા જોવા મળ્યા. અલગ અલગ રૂપ સાથે ગરબા કર્યા હતા અને માતાજીની આરાધના કરી સમાજને સારો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. નાના બાળકો દ્વારા આ ખાસ રીતે ગરબા કરવામાં આવ્યા. બનાસકાંઠાના દિયોદરમાં વરસતા વરસાદમાં મા અંબાની આરાધના કરવામાં આવી. દશેરાના દિવસે ગોકુલનગર સોસાયટીમાં ભક્તોએ બોલ મારી અંબેના નારા લગાવ્યા. વરસાદની વચ્ચે પણ મા અંબાની આરાધના કરી આરતી ઉતારવામાં આવી. દિયોદરમાં છેલ્લા દિવસે મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં તપાસ ધમધમાટ સામે આવી રહ્યો છે. પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે ગેંગરેપના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણ પૈકી એક આરોપી શિવશંકરનું મોત થયું છે. આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા પોલીસ ગિરફતમાં છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી પંચનામાની કામગીરી કરવામાં આવી. સગીરા અને પ્રેમીના મોબાઈલ લૂંટી ફેંકી દેવાયેલ હેન્ડસેટની પણ શોધખોળ શરૂ કરાઈ. પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. નરાધવોને કડકમાં કડક સજા થાય તેના માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. માંગરોળ દુષ્કર્મનો મામલો સામૂહિક સગીરા ઉપર બળાત્કાર થવા પામ્યો હતો, જે અંતર્ગત ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જિલ્લા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને દ્રશ્ય અંદર જોઈ શકો છો કે જે રામ સજીવનજી છે એ અમદાવાદથી ઝડપાયો હતો, એને લઈને આ સમગ્ર ઘટનાનું હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસના અધિકારીનો કાફલો સાથે હાલ અહીં ઘટનાનું પુનઃ જે પ્રમાણે ઘટનાને અંજામ આપ્યો હતો એ જગ્યા ઉપર આરોપીને લઈને આવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને જે આ ત્રણ આરોપી જે ઝડપાયા હતા તેની અંદર એક આરોપીનું જે લેથ થવા પામ્યું હતું અને એક આરોપીની હાલત પણ હાલ થોડી નાદુરસ્ત હોય, જે અંતર્ગત ખાસ કરીને જે અમદાવાદ રેલવે LCBI જે પકડેલા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પુનઃ રિકન્સ્ટ્રક્શન કરીને હાલ પોલીસે જે પ્રમાણે ઘટનાને આરોપીએ અંજામ આપ્યો હતો એ અંતર્ગત સમગ્ર બાબતે વિડીયોગ્રાફી કરી અને હાલ તપાસ ચાલી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ખેતરની અંદર અલગ અલગ જગ્યાઓ જે આ દુષ્કૃત્ય કરેલું હતું એ જગ્યાઓનું આરોપીને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે. જે જગ્યાએ મોટરસાયકલ પાર્ક કરી હતી એ જગ્યા પણ આરોપીએ બતાવી છે અને ત્યાર પછી જે ખેતરની અંદર સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો એ જગ્યા અને ત્યાર પછી કઈ દિશામાં આરોપીઓ ભાગ્યા હતા એ બધી જ બાબતો જે છે એ પંચો રૂબરૂ પંચનામું કરી અને અત્યારે હમણાં જ પંચનામું પૂર્ણ કરવામાં આવ્યું છે. થ્રિલર ફિલ્મની કહાનીને ટક્કર મારે તેવા બહુચર્ચિત ભુજ પ્રેમ પ્રકરણના કેસમાં ફરાર પ્રેમી યુગલની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી રામી અને અનિલ ગાગલ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. રામી અને અનિલ બંને પરિણીત હોવા છતાં એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા અને આ માટે તેણે ખૂબ ખતરનાક પ્લાન બનાવ્યો. બંનેએ ભુજમાં રખડતું ભટકતું જીવન જીવતા 72 વર્ષીય ભરતભાઈ ભાટિયાની ભર ઊંઘમાં હત્યા કરી તેનો મૃતદેહ સળગાવી રામીના કાકાજીની વાડીમાં ફેંકી દીધો. રામીના સાસરિયાએ આ મૃતદેહને રામીનો મૃતદેહ સમજીને અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ ઘટનાના 3 મહિના બાદ રામીએ પિતાને ફોન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલા કાર સહિતની વસ્તુઓ પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. એની અંદર જે અનિલ ગાંગલ જે પુરુષ છે, પુરુષ આરોપી છે, એણે પોતાની પાસે રહેલ ફોર વ્હીલનો ઉપયોગ કરી અને આ કૃત્ય કર્યું છે અને એ પણ આપણે કઈ કઈ જગ્યાએથી પાસ થયા છે એ પણ આપણે CCTVમાં ક્રમબદ્ધ એનું એક સાંગિક પુરાવા તરીકે પણ બધા એવા પુરાવાઓ એકત્રિત કરશું. એ બંને વ્યક્તિઓ ભાગ્યા પછી કોઈ બીજી કોઈ ઘટનાઓ બની છે કે કેમ, બીજા કંઈ કૃત્ય કર્યા છે કે કેમ, એની પણ પોલીસ અત્યારે ટીમ વાઇઝ તપાસ કરી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં દુષ્કર્મના આરોપીએ જેલમાં ગળે ફાંસો ખાધો. હિંમતનગરની સબજેલમાં બેરેક નંબર 11માં ટોયલેટના વેન્ટિલેશનના સળિયાની સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આરોપી યુવકની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યું છે. આરોપીના પિતાએ પુત્રના જામીન માટે ખોટા દસ્તાવેજ રજૂ કરતા પિતા સામે ફરિયાદ નોંધાવાઈ હતી. પિતા સામે ફરિયાદ નોંધાવતા આરોપી વિપુલને લાગી આવતા જીવન ટૂંકાવ્યું. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં અકસ્માત સર્જાયો છે. મેઘરજની વાત્રક નદીના પુલ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો.
પુરપાલ ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે. બાઇક પર આ સવાર અન્ય જ બે લોકો છે, તેઓને ઇજા પહોંચી હોવાની માહિતી છે. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક અશોક કોઠવાલ મૂળ માલપુરના મેવડા ગઢનો રહેવાસી છે. કાર ચાલક અકસ્માત સર્જે ફરાર થયો છે. આ ઘટનાના પગલે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ઉપલેટામાં યુવકને સાપ સાથે રમત કરવી ભારે પડી. કોલકી ગામે પ્રકાશ કનેરિયા નામના યુવકે સાપ પકડ્યા બાદ ખભા પર રાખી રમતો કરી. યુવકને સાપ પકડવાનો અનુભવ ન હોવા છતાં સાપ પકડી તેણે વિડીયો પણ બનાવ્યો. આ દરમિયાન સાપે ડંખ મારી લેતા યુવક સારવાર માટે તેને ખસેડાયો અને અડધો કલાકમાં જ તેનું મોત થઈ ગયું. અંકલેશ્વરમાં કારના બોનેટમાંથી સાપ નીકળ્યો. બોનેટમાં અંદર ફસાઈ ગયો હતો આ સાપ. કાર માલિકે જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓએ સાપને બોનેટમાંથી બહાર કાઢ્યો. સાપને સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલા ભારજ નદી ઉપરના બ્રિજના પિલ્લર બેસી જતા લોકોની અવરજવર માટે તેને બંધ કરાયો છે. પરંતુ ત્યારબાદ રાહદારીઓને તકલીફ ન પડે તેને લઈને તાત્કાલિક 2.31 કરોડના ખર્ચે નદીમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને આ ડાયવર્ઝન 3 માસ પણ ટકી ન શક્યું. ફરી આ વર્ષે ભારે વરસાદ થયો અને બ્રિજના 2 ટુકડા થઈ ગયા અને હવે સામે કિનારે જવું રાહદારીઓ માટે મુશ્કેલીભર્યું બન્યું છે. જે રસ્તા પર પહોંચવા 3 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું ત્યાં હવે પહોંચવા માટે 35 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જેથી રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અંતે લોકો કંટાળીને નદીને ઓળંગીને જવા મજબૂર થયા છે. ચોમાસાએ વિદાય લેતા નદીમાં પાણી તો ઓછું છે, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ થાય અને અચાનક પાણી આવી જાય તો શું થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આમ છતાં લોકો નદીના પ્રવાહમાં પસાર થઈ સામે કિનારે ભેખડ ઉપર ચડે છે. જો કે હવે 4 કરોડથી વધુની કિંમતે નદીમાં ડાયવર્ઝન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે ફરી જ ડાયવર્ઝન બને તેમાં પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હવે અમારે અહીંયાથી સીધું જવું હોય તો 3 કિલોમીટર જેટલું અંતર થાય અને ડુંગરવાડ બાજુ ફરીને જવું હોય તો 35 કિલોમીટર જેટલું અંતર થઈ જાય. 2 કરોડ 31 લાખ રૂપિયાની માતબર રકમથી સરકારી તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે ડાયવર્ઝનમાં પણ વ્યાપકપણે ભ્રષ્ટાચારના કારણે માત્ર 4 મહિનામાં જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું અને લોકોને ફરી પાછી એ જ મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. અને આપણે જોઈએ છે કે લોકો નદીમાં ભારે પાણીમાં પણ પગપાળા રસ્તો પસાર કરી રહ્યા છે. પોતાની જિંદગી જોખમમાં રાખીને પણ સરકાર આ મૂકેલા છે બંદોબસ્ત, એટલે થોડીક તેનવાર એટલે ખોટી થાય ને તો આ બહુ જોખમથી દાવાનું. ઉપરથી ચક્કર આવે, ઘણા ડાયા માણસોને ચક્કર આવી જાય, આવો પ્રશ્ન થાય. ભારત સરકારના નેશનલ હાઈવે વિભાગે જે તાત્કાલિક ધોરણે થોડું મોડું થયું છે પણ ટૂંકમાં એક સારા સમાચાર કહેવાય કે ભાઈ આજે ડાયવર્ઝનની કામગીરી છે એ હવે ચાલુ થશે એવી પણ આપણને આશા આપી છે.